સ્કિલ ડેવલપમેન્ટ કે છે બધા કોર્સિસ છે ડ્રાઈવરના કોર્સ છે પછી ભલે એમાં ડેટ એ લોકો 15 વર્ષ લખી દીને પછી કેવું પડ્યું કે ડ્રાઈવર 18 વર્ષ પછી જ બની શકે અલગ સ્ટોરી છે પણ આવા બધા કોર્સિસ છે પછી બિરયાની બનાવવાનો પછી ઢોસા બનાવવાનો એટલે આવી 250 કોર્સિસ છે તમે જે 250 કોર્સિસ કહો ને બિરયાની બનાવવાનો અલગ કોર્સ ઢોસા બનાવવાનો અલગ કોર્સ એટલે લેટ અસ સ્પીડ આ થોડી જોકની વાત છે એટલે બટ ફેક્ટ ઇઝ જોઈએ એટલે હું અત્યારે એમાં નથી કરવા માંગતી ના હું આઈ એમ લુકિંગ એટ ધ હોલ પિક્ચર ને હોલ પિક્ચર અત્યારે એ કહી રહ્યું છે કે પીપલ આર ટ્રસ્ટેડ ધીસ સંકલ્પ પત્ર ધીસ મેન્ડેટ અને એમાં એક બીજી હજી બહુ સારી ચીજ લખી છું કેમ અત્યારે બોલી રહી છું કારણ કે મારા બોલવાથી મને એવું એવી ઈચ્છા છે કે અગર હું આ બોલું છું અને અંદર લખાયું છે તો ઇટ આઈ હોપ ઇટ થાય કારણ કે તમે બહુ સરસ પોઈન્ટ કરી જગદીશભાઈ કે ઘણા મેન્ડેટ્સ આવ્યા છે ઘણા સંકલ્પ પત્રો જોયા છે પણ ધેન ઇટ ઇઝ નોટ ડન એટલે આઈ હોપ કે જાણે કે લાઈફ ઇન્સ્યોરન્સ લખી છે કે બધા 6 કરોડ આપણા ગુજરાતીઓને લાઈફ ઇન્સ્યોરન્સ મળવાની છે એના માટે મને બહુ 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 આનંદ થશે અગર આ થશે અગર એ પ્રેક્ટિકલ થશે તો બીકોઝ ધીસ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ પછી ત્રીજો બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એને લખ્યું છે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી કે હેલ્થ માટે એ લોકો જે આપણી જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે પેથેટિક સિચ્યુએશન છે પેથેટિક અને જે સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલ રેટ્સ હોય છે એટલે આપણે બિચારો કોઈ જઈ નથી શકતો એટલે એના માટે એ લોકો વર્ક કરવાના છે અને દે આર ગોઈંગ ટુ સી કે વી ગેટ દેટ એ ગ્રેટ એવરીબડી ઇઝ રાઇટ ઓફ એ ગ્રેટ ટ્રીટમેન્ટ એટ અ ગુડ કોસ્ટ એટલે એ અંદર લાવવાના છે એટલે સાહેબ આપણે અત્યારે આ બધું જે નથી યા જે કોને કર્યું યા ના કર્યું યા કોણ હતું ના હતું આપણે એમાં ના પડીએ સાહેબ કારણ કે આ તો બધી એનો એ ચીજનું કોઈ અંતર નથી પણ આજે વાત છે તમારી વાત બિલકુલ એ એક મુદ્દા પર આપણે આગળ જઈ વધી રહ્યા છે કે અત્યારે એક એવા તબક્કે આવીને ઉભું છે કારણ કે હવે ફરી 5 વર્ષ ભાજપને મતદારોએ મેન્ડેટ આપ્યો છે એટલે એક આપણે વિચારી બહેનો માટે બહુ સિક્યોરિટી રિલેટેડ જેને કે અત્યારે બહેનોને શું જોઈએ તો એક સારી સિક્કે ભણવા ગણવાનું જે લખાયું છે આઈ એપ્રિશિએટ દેટ આપણી ગુજરાત ગવર્મેન્ટે બહેનો માટે ભણવા ગણવા માટે કાફી ચીજો કરી છે ને કરશે પણ જે અત્યારે આપણે ફિમેલ ફોર્ટિસાઇડ ની વાત કરી એના માટે એટલું બધું કંઈ ખાસ થયું નથી યા કરવાની ટ્રાય કરે છે પણ નથિંગ સ્ટ્રોંગ ઇઝ ઇટ એન યા આપણી જે બહેનોની સુરક્ષાઓ માટે ગુજરાતની બહેનો કે હું અત્યારે આપણે ગુજરાત છે એટલે ગુજરાતની વાત કરશું એ રિલેટેડ કંઈ ખાસ કંઈ એવું કંઈ કર્યું નથી જાણે કે મેં મારા હંમેશા કેવું છે કે આપણે બહેનોની સુરક્ષા માટે જેમ આપણી 108 છે રાઈટ 108 પર આપણને ભરોસો છે કે ભાઈ 10 હવે કોને કરીએ પાછો એમાં નહીં ચાલ પડશું આપણે પ્લીઝ એમાં નહીં પડવું મારે પણ 108 થી આપણે 10 મિનિટમાં ફેસિલિટી મળે છે સિમિલરલી બહેનોમાં અગર વુમેન ઇન ડિસ્ટ્રેસ હોય કોઈ બી બેન ફોન કરે ડોમેસ્ટિક વાયલન્સ કેસ હોય મોલેસ્ટેશન કેસ હોય યા કઈ બી કઈ સુસાઇડલ ટેન્ડન્સી હોય તો એને 108માં જ ફોન કરવાનો છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે ને તરત આપણે પીસીઆર વેન જે આજુબાજુ ફરતી હોય ત્યાં પહોંચી જાય ને એને હેલ્પ કરે એટલે આપણે આવી 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 સિમ્પલ સુવિધા છે આપણી પાસે ફેસિલિટી છે તો આપણે ઉપયોગ કેમ નથી કરતા પણ એમાં આમાં એવું એવું કશું અપાયું નથી બીજું આપણી આપણી બહેનોની બીજી સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી નોટ અધર ધેન વુમેન ઇન ડિસ્ટ્રેસ કે જે બહેનોને સિક્યોરિટી યા આપણી બહેનો છોડો અત્યારે ગુજરાતની સિક્યોરિટીની વાત કરીએ એના માટે સિક્યોરિટી માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ અત્યાર સુધી જેટલું મેં વાંચ્યું એમાં નથી લખાયું કશું આવ્યું નથી એટલે વોટ આઈ વોન્ટ ટુ સી આમાં ટુરિઝમનું સારું લખાયું છે પણ ફાઇન ટુરિઝમ ઇઝ ઇટ બીકોઝ ઓફ અવર અગેન અનબર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુરિઝમ હેઝ ટુ ગ્રો કારણ કે લોકોને એઝ અ ટુરિસ્ટ તમે સાહેબ એક વાર કેરળ ગયા હો તો પાછા જાઓ ના જાઓ તમને જુદી જગ્યા જવા ગમે અને એઝ અ ટુરિસ્ટ તમને ખબર છે કે આજની તારીખમાં બધા પૂરા ઇન્ડિયામાં બધા લોકોને ક્યાંક ક્યાંક ફરવા વર્ષમાં એક વાર તો ફેમિલી જોડે જાય છે એટલે વી આર એક્સપેન્ડિંગ ઓન ટુરિઝમ ઇટ ઇઝ અ ગુડ પોઈન્ટ બટ કમિંગ આજ આપણે આઈ થિંક ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે પણ મૂળ વાત જે વાત ચાલતી હતી જગદીશભાઈ આઈ થિંક મેઇન જે મુદ્દો છે કે જે વિઝન 2020 જે છે જે વિકાસની વાત છે એક એવા તબક્કા પર એક એવા ઊંચાઈ પર લઈ જવાની વાત છે સમગ્ર કે એક દીવાદાંડી બનીને ઊભું રહે તે પ્રકારની વાત ચાલે છે તો શું લાગે છે કે આ જે 5 વર્ષ જે છે આ જે હવેના 5 વર્ષ છે એ એમ કહેવાય કે સુકાન આખું બદલાઈ જાય તેવું લાગી રહ્યું છે આપને કે હજી પણ જે પ્રોસેસ ચાલે છે એ પ્રોસેસમાં એક ખાલી એક સ્ટેપ ઉપર આવશે જે પ્રોસેસ છે આગામી 5 વર્ષની એ હટકે પ્રોસેસ હશે અત્યાર સુધી આપણે કોઈ પ્લોટ લઈએ આર્કિટેક્ચર ડિઝાઇન બનાવે એનું પ્લાનિંગ થાય એનું મોડેલ તૈયાર થાય અને પછી જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ થાય છે એ વખતે તમને છે બિલકુલ વિઝન તમારું ક્લિયર થઈ જાય છે એમ અત્યાર સુધીનું કામ અને હવેનું કામ એ બિલકુલ વૈશ્વિક કામ હશે વૈશ્વિક છબી તો બની જ છે પણ હવે જે બાકી રહી ગયેલા કામ છે એ પણ અત્યારે તમને લાગે કે ગ્લોબલાઇઝ થશે અને જે સીધા તમને પબ્લિકને જનતા જનાર્દનને છે ટચ થતા હશે કે એમની પર વર્ક ઇન્કમ થાય અત્યાર સુધી જે હતી એમાં વધતું હોય એની સુરક્ષા હોય મેડિકલ હોય એજ્યુકેશન હોય બાળકો માટેનું હોય મહિલા માટેનું હોય આ બધા જ સબ્જેક્ટને વણીને એવા પ્રકારનું હવે ડેવલપમેન્ટ થશે કે જે આગામી દિવસોની અંદર આપણને બિલકુલ છે ને આમ દેખાશે કે કંઈક હટકે કામ થઈ રહ્યું છે
આજે વાત છે કે હટકે કામ થઈ રહ્યું છે અને આગળ જે આયોજન છે બહુ જડબે સલાક છે અને ચોક્કસ અત્યારે જે વિકાસ છે તેના કરતા થોડુંક મેનીફોલ્ડ થઈ શકે તેવું છે. પણ એક પ્રશ્ન એક એવો ઉઠ્યો છે અને કદાચ ગુજરાતની જનતાએ એક વોટ એક એ મુદ્દા પર પણ આપ્યો છે કે જે સીએમ છે એ હવે પીએમ, એવું પણ વાત થયું છે કે તો એ જે મોદી જે મધમાં જે વિકાસ યાત્રા જે ગોઠવી છે, વિકાસના જે પ્લાનિંગ કર્યા છે એ મોદીના કારણે થયા તેવું મોટાભાગે માનવામાં આવતું હશે અને આખું જે એડમિનિસ્ટ્રેશન ગોઠવ્યું તેના કારણે આવશે. તો મોદી ધારો કે જો પીએમ થાય અને જો આગળ જાય તો એવું કોઈ સક્ષમ છે નહીં પાછળ કે આ વસ્તુ સંભાળી શકે તો વિકાસ યાત્રાનો શું એક એ મુદ્દો પણ ઉઠે ખરો ને? જ્યારે પીએમ તરીકે અટલજી હતા ત્યારે આખા હિન્દુસ્તાન ભરની અંદર એમને ફોર્ટ્રેક લેન રોડ બનાવ્યા. હવે એમને જે બનાવ્યા છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. નરેન્દ્રભાઈ જે રીતે જે ડેવલપમેન્ટ તરફ જે ડ્રો કરી રહ્યા છે તો એ ડ્રો કરેલા રસ્તા ઉપર આખું યુનિટ દોડવાનું જ છે. વિઝન એક માણસ જ કરતો હોય છે અને એ વિઝન ક્લિયર કર્યા પછી એને બધા ફોલો કરતા હોય છે. એટલે કોણ આવશે કોણ જશે એની સાથે બહુ નિસ્બત નથી, પણ એક મોડેલ તૈયાર કર્યું છે અને મોડેલને બધાએ ફોલો કરવાનું હોય છે. મોડેલ આવવું એ જ ખૂબ મહત્વનું હોય છે. રસ્તા બની ગયા એટલે પછી આગળ કામ થતું રહેશે, નથિંગ લાઈક ધેટ. બીજું કે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન ઇમ્પોર્ટન્ટ છે એ તો જગજાન ચીજ છે કે અગર ગુજરાતમાં મિસ્ટર મોદી પછી જેમનું સક્સેશન પ્લાનિંગ કહેવાય અમારા બિઝનેસ જે રીતનું આ સંકલ્પ પત્ર છે સાહેબ, યુ ડોન્ટ એક્સપેક્ટ આ સંકલ્પ પત્ર એક વર્ષમાં માંથી બધું થઈ જાય. અગર બધું થઈ જાય તો ભયો ભયો શું કહેવાય, જયો જયો થઈ જાય. આટલા 12 વર્ષ સુધી વેટ કરે. સંકલ્પ પત્ર છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને ઇમ્પ્લિમેન્ટેશન થઈને અમે જે આ બધું અહીંયા જે વાયદાઓ કર્યા છે, જેટલા બી વાયદા કર્યા છે એના એના એટલીસ્ટ 50% રીચ થઈ જાય તો વી વુડ બી હેપી સિટીઝન. અને સક્સેશન પ્લાનિંગ તમે કહ્યું હકીકત છે, પણ એક અલગ ઇશ્યુ છે અને લેટ અસ નોટ ગેટ ઇનટુ ધેટ એન્ડ લેટ અસ વે શું કહેવાય, બિલકુલ લેટ અસ બી પોઝિટિવ. જી બિલકુલ, એટલે કહી શકાય કે વિકાસ યાત્રા માટે મતદારોએ જે મેન્ડેટ આપ્યો છે અને લગભગ 2/3 બહુમતી નજીક પહોંચેલું છે ભાજપ અને મોદીએ જે વિકાસનું મોડલ બનાવ્યું છે કે કોર્પોરેટ સ્ટ્રક્ચર બન્યું છે, ઉદ્યોગોને ખૂબ લાભ મળ્યો છે, ઉદ્યોગો આકર્ષાઈ રહ્યા છે. પણ એમ હજી સુધી એમ કહેવાતું હતું કે જે લાભ છે એક ક્લાસને મળ્યો છે, માસને ઓછો મળ્યો છે તેવું કહેવાય છે. તો આવનારા વિષયમાં જે મેન્ડેટ છે અને જે ચૂંટણીનો ઢંઢેરો છે સંકલ્પ પત્ર, એનો જો ખરેખર સારી રીતે અમલ થાય તો એવું કહી શકાય કે આવનારા સમયમાં જે મોદી છે એ પીએમ તો બનશે, તેમ છતાં જે મોડેલ છે એ ચાલતું રહેશે અને ગુજરાતને વિકાસ યાત્રાનો લાભ જરૂરથી મળશે. તો દર્શક મિત્રો, તો મતદારના મેન્ડેટમાં અત્યારે બસ આટલું, ફરી મળીશું. નમસ્કાર જગદીશભાઈ આપનો અને રોઝાના બંને. થેન્ક યુ વેરી મચ.